ડીસાના જીઆઈડીસી પાસેથી પસાર થતા ઢુવા રોડ પર આવેલ ઇન્ડિયન ગેસના ગોડાઉનમાં તસ્કરોએ 114 ગેસના બોટલની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની મહામારી વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે અને એક બંધ મકાનને તસ્કરો દ્વારા નિશાન બનાવી રહ્યા છે, ત્યારે આજે તસ્કરો ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉનને નિશાન બનાવ્યાના હોવાની ઘટના સામે આવી છે. ડીસા જીઆઈડીસી વિસ્તારના પાસેથી પસાર થતા ઢુવા રોડ પર આવેલ ઇન્ડિયન ગેસના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 114 ગેસની બોટલોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે એજન્સી સંચાલકના જયાબેન પરમાર દ્વારા ગોડાઉન પર પહોંચી ડીસા તાલુકા પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસે સ્ટેશનના પીએસઆઈ ચાવડા સહિત પોલીસ સ્ટાફે ચોરીની ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી રાતના સુમારે અજાણ્યા તસ્કરો 114 જેટલા બાટલા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. 103 ગેસ ભરેલા બાટલા તેમજ 11 ખાલી સિલિન્ડરની ચોરી કરી કુલ 114 ગેસના બાટલાની અંદાજે કિંમત 1,65,300 મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળતા ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલક જયાબેન પરમાર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે ત્રીજા પોલીસ અજાણ્યા તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. આ ઉપરાંત ઘટના સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હવે 3/10/2020 દિવસે 9 વાગે મેં ગોડાઉન ખોલી, બરાબર. ત્યાં જે અમારો મોબાઈલ થયો હતો તેને જોયું તો તાળું તૂટેલું હતું, સાઈડમાં એક બાટલો પડ્યો હતો, બરાબર. સાઈડમાં બાટલો પડ્યો હતો, સાઈડમાં કોસ પડી હતી. ત્યારે જયાબેન ભાઈ ફોન કર્યો, બરાબર, ધવલભાઈ. ત્યાં ધવલભાઈ ફોન કરીને જયાબેન આવીને ગણતરી કરી તો અમારા 114 જેવા બાટલા ઓછા હતા. એના પછી અમે પોલીસ સ્ટેશન અમે શુક્રવારના રોજ રાબતા મુજબ સ્ટોક ગણતરી કરીને બધું ક્લિયર કરીને અમે બંધ કરી નીકળ્યા. સવારે માણસ આવ્યો સવારે ગોડાઉન ખોલવા માટે, ત્યારે એને જોયું તો તાળા તૂટેલા હતા ગોડાઉનના અને સામે ટોમી પડેલી હતી. એને તરત મને જાણ કરી, અમે તરત જ ગોડાઉન પર પહોંચી ગયા. આઈને તરત જોયું તો ગોડાઉન ખુલ્લું હતું, તાળા તૂટેલા હતા અને ટોમી બાજુમાં પડેલું હતું. તરત અંદર જઈને ગણતરી કરી તો 114 બાટલા અમારા ઓછા હતા, ચોરાઈ ગયેલા છે. તરત જ અમે પછી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને એફઆઈઆર છોડાયેલી છે.